चैप्टर एक वास्तविक संख्याओ एमा लेक्चर आठ जोईशू ले आठमो लेक्चर जोईशू के एमा कई कभी जोईशू तो समय संख्याओ अने तेना दशांश निरूपण नु पुनरावर्तन विषे वात करीशू बरोबर એટલે કે જે સમય સંખ્યાઓની શેષ 0 થાય અથવા તો જે સમય સંખ્યાઓની શેષ 0 ન થાય તેના વિશે વાત કરી આપણે તો દરેક સમય સંખ્યાનો દશાંશ નિરૂપણ 7 અથવા અનંત અને આવૃત હોય છે 7 ક્યારે હશે અને અનંત અને આવૃત ક્યારે હશે તો 7 ક્યારે હશે જ્યારે શેષ 0 થઈ જતી હોય बरोबर अथवा तो 2 અને 5 નીચે 10 આવી શકતા હોય અને પોઈન્ટમાં તમે દર્શાવી શકતા હોય એકના એક સંખ્યા એકવિધ થતી ન હોય તેવી બધી સંખ્યાઓ કી હશે 7 બરોબર તો જેની શેષ 0 થઈ જાય તેને આપણે 7 કહીશું અનંત અને આવૃત હોય આપણે ધોરણ 9 માં આવૃત કેમ ચેપ્ટર સંખ્યા પદ્ધતિમાં બરોબર અનંત અને આવૃત હોય जो एक्स ए आपने 1.5 कही सकते आपने चौपड़ी में आपेलो छे जो एक्स ए 7 दशांश निरूपण वाली समय संख्या हो એટલે કે एक्स के ऊपर पॉइंट में જ આપેલો હોય એટલે જ एक्स के કોઈ પણ એક સંખ્યા આપણે કહી દઈએ કે કોઈ પણ એક સંખ્યા હશે અને એમાં એકી વે હશે એટલે 7 દશાંશ એટલે પોઈન્ટ વાળી સમય સંખ્યા હોય તો एक्स ने P અને Q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને Q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપમાં હોય તો કેવા P / Q સ્વરૂપમાં દર્શાવી શકાય જો છેદમાં Q ક્યાં છે આપણે P / Q માં કીધું તો Q ક્યાં છે છેદમાં છે Q આપણે કહીએ કે આ છેદમાં છે તો q ની જગ્યાએ શું હોવી જોઈએ 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપમાં હોય તેવા p / q સ્વરૂપમાં દર્શાવી શકાય અને n n એ અનુરૂપ પૂર્ણાંકો છે ખ્યાલ આવ્યો ભણીને તો અહીંયા જોવા એક વાત ભણીને કે જો x એ 7 દશાંશ નિરૂપણ હજી કહું છું 7 દશાંશ નિરૂપણ એનો મતલબ શું થયો કે જેની શેષ 0 થઈ જાય તેવો निरूपण वाली समय संख्या हो तो x ने ज्या p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો શું હોય અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q અવિભાજ્યમાં અવયવીકરણ કયા સ્વરૂપમાં થતું હોય તો છેદમાં q છેદમાં છે તો q ને 2 ની n ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપમાં થ હોય તો તેવા દરેક p / q સ્વરૂપમાં દર્શાવી શકાય દરેક સમય સંખ્યાને જો આ સ્વરૂપમાં હોય તો એને p / q સ્વરૂપમાં દર્શાવી શકાય એટલે કે n n એ અનુરૂપ પૂર્ણાંકો છે તો આના ઉદાહરણ લઈને હવે આપણે સમજીએ કે x ની જગ્યાએ હું હવે અહીંયા જો 0.35 બરોબર તો 0.35 એટલે આપણે કેમ લખી શકીએ આને સાદામાં લખો તો સાદા પૂર્ણાંકમાં તો 35 છેદમાં 100 હશે પછી આપણે કીધું એમ કે q નું કયું સ્વરૂપ હોવું જોઈએ 2 ની n ઘાત અને 5 ની n ઘાત માં ભેળો તો મેરા અહીંયા છે ગુણી જાય ઉડાડ દો 7 5 35 અને અહીંયા 20 5 100 5 5 ઉડી જાય 7 5 20 બરાબર 7 ઉપર એમ નહીં આપણે છેદમાં q માં જોઈએ છે તો q માં 20 ના અવયવો પર જો તમને ના ખ્યાલ આવતો હોય 20 ના આ રીતે અવયવો પડશે 2 10 2 5 5 અને 1 આ સ્વરૂપ હશે તો 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત તો આ આપણે જોઈ ગયું p / q સ્વરૂપમાં અને માઈ q માં કર્યું 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો 0.405 બરાબર તો આને આપણે સાથેમાં ભેળો હોય તો 405 / 1000 એટલે આપણો x કેવો છે અહીંયા 7 દશાંશ છે કેવો છે અહીંયા 7 દશાંશ એટલે કે 405 / 1000 થશે તો એ જ રીતે 81 / 200 ને છે દુરાડી 21 81 5
એટલે નીચે 4 મિટાઈ જાય તો ડાયરેક્ટ સીધે સીધા પોઈન્ટ પર પહોંચી જાય સાદામાં બિંદુ ત્યાં બરોબર એટલે અહીંયા જેટલા આપ્યા છે એટલા જ 5 વડે કોઈ લાવવાના જો જાતે આપણે ગુણવાના હોય તો નીચે લોડ જેટલા વડે ગુણીએ એટલા જ વડે ઉપર પણ ગુણવાના થાય જેટલા વડે નીચે ગુણીએ છે એટલા જ વડે ઉપર ગુણવાના થશે તો ઉપર આ બંનેનો ગુણાકાર કરો તો 5 ની 4 ઘાત એટલે 625 અને 5 એટલે કેટલા થશે 3125 અને 2 ની અને 5 ની 4 ઘાત તો 2 5 10 10 ની 4 ઘાત તો 4 ઘાત એટલે કેટલા થાય 1 ની પાછળ 4 0 આવશે શૂન્ય આવશે એટલે 3125 છેદમાં 10000 તો હવે પોઈન્ટ કાપે તો કેટલા પોઈન્ટ કાપવાના 1 2 3 4 તો 4 પોઈન્ટ કાપો 1 2 3 4 તો અહીંયા 1 2 3 4 પછી અહીંયા પોઈન્ટ ક્લિયર થયું તો તમને આ રીતે જવાબ પોઈન્ટ મળશે ફરીથી જે ઘાત આપી છે અને જો 5 ના આપ્યો તો 5 વડે ગુણો ગમે તો એનો ઉપર પણ ગુણવાના થાય એ જ રીતે આગળ 17/125 તો બરાબર 17/125 ના ભાગ પાડીએ તો 5 × 5 × 5 થશે 5 ની 3 ઘાત બરોબર 5 ની 3 ઘાત થશે અને હવે અહીંયા 2 નથી આપણે કયું શોધવાનું છે 2 અને 5 તો અહીંયા 5 તો છે 2 ની ઘાત નથી તો અહીંયા જેટલી ખૂટતા હોય એટલા જોડે ગુણી નાખો 2 ની 3 વડે ગુણો તો જે તમે જાતે ગુણો છો તે ઉપર પણ ગુણવા પડે 2 ની 3 ઘાત તો અહીંયા પણ 2 ની 3 ઘાત હોય 2 ની 3 ઘાત એટલે 8 તો 17 × 136 અને છેદમાં 5 2 10 10 ની 3 ઘાત તો ઇઝ ઇક્વલ ટુ 136 છેદમાં 1000 થશે બરોબર અને પછી પોઈન્ટ કાપીને આવો 3 પોઈન્ટ તો 136 નો કેટલો આવશે તો 1 2 3 પોઈન્ટ કાપો પછી પોઈન્ટ આગળ મૂકી દો એટલે 0.136 થશે તે જ રીતે હવે આ તો હતા ને આનો મેં જપણમાં શું કામ દાખલામાં અડધા આવતા ને અડધી વખત આવતા ના હજી એવા આવતા તો 37/50 તો 50 ના ભાગ પાડી આપણે તો 25 × 50 25 એટલે 5 ને 2 ઘાત અને 2 એટલે 5 ની 2 ઘાત ગુણ્યા 2 એટલે 50 થઈ ગયા તો અહીંયા જો 5 ની 2 ઘાત 2 અને 5 સ્વરૂપ તો છે 2 અને 5 સ્વરૂપ તો છે પરંતુ ઘાત અલગ અલગ છે તો અહીંયા ઘાત 1 છે એટલે 1 ઘાત છે તો હવે અહીંયા 2 છે તો અહીંયા 2 કરવા માટે શું કરીશું બીજા 2 વડે ગુણી નાખીશું બીજી 2 ની 1 ઘાત વડે ગુણી નાખીશું 2 ની 1 ને 2 ઘાત 1 ને 2 ઘાત અને 5 ની 2 ઘાત એટલે 10 ની 2 ઘાત 37/2 ઘાત તો 74 74/10 ની 2 ઘાત એટલે શું થશે 74/100 થશે તો ઇઝ ઇક્વલ ટુ 0.74 મળશે એ જ રીતે હવે 31/40 એમાં અહીંયા 2 ની 3 ઘાત અને 5 છે આના અવયવ કાઢ્યા આપણે તો 8/40 થાય 8 ની એટલે 2 ની 3 ઘાત થાય 5 એ બી સુપર એમ ને પછી અહીંયા કેટલા ફૂટે આવે અહીંયા અહીંયા 5 ની 1 છે અને અહીંયા 5 ની 2 ની 3 છે તો હજી 5 ની 2 જોઈએ અહીંયા તો 5 ની 2 વડે ગુણો તમે જેટલા વડે ગુણો છો એટલા જ ઉપર ગુણવાના છે 5 ની 2 અને 2 ની 2 ઘાત ક્લિયર તો હવે નીચે અહીંયા થઈ ગયા 5 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત એટલે કે 10 ની 3 ઘાત થશે અને ઉપર ગુણાકાર કરો 25/21 525 છેદમાં 1000 0.825 બરોબર આટલે સુધી ક્લિયર થયું તો તમને આ રીતે 7 સ્વરૂપમાં આઈડિયા આવ્યો કઈ રીતે લાવી શકો તો પી અપોન ક્યુ સ્વરૂપમાંથી તમે અપૂર્ણાંકમાં પણ લાવી શકશો અને પોઈન્ટ દશાંશમાં પણ લાવી શકાય અને દશાંશ પરથી પી અપોન ક્યુ સ્વરૂપમાં પણ ફેરવી શકાય